સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સાથે મોરબી જિલ્લામાં પણ રસીકરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મોરબી ખાતે બે સેન્ટરમાં 100-100 લોકોને રસી આપવામાં આવીને જિલ્લાના કુલ 4,500 જેટલા કોરોના વોરિયર્સને પ્રથમ રાઉન્ડમાં વેક્સિન આપવામાં આવશે. મોરબી હોસ્પિટલ ખાતે જ સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા કલેક્ટર જેબી પટેલ, અધિક કલેક્ટર કેતન જોશી અને જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે એમ કતિરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કે 2020માં કોરોનાએ સમગ્ર વિશ્વમાં જે ભરડો લીધો હતો એના અનુસંધાને ભારત દેશની અંદર પણ કોરોનાની જે પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળી રહ્યા છીએ ત્યારે આ રસીકરણનો કાર્યક્રમ દેશના 130 કરોડની જનતાને આપવાનો જે આજે શરૂઆત શુભારંભ થયો છે એમાં મોરબીની અંદર મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ તરીકે જે મને રસી મૂકવામાં આવી છે, એક તો મારો અનુભવ કહે છે કે આ રસી એક સામાન્ય જે બીજી બધી રસી હોય એ જ પ્રકારની રસી છે. કોઈ અફવાઓમાં રહેવાની જરૂર નથી. એક સામાન્ય ઇન્જેક્શન કરતાં પણ ઓછો દુખાવો થાય છે. રસીકરણની શરૂઆતમાં અમે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના 10 થી 15 ડોક્ટરોએ જ લીધી છે. કોઈને કોઈ તકલીફ થઈ હોય એવું નથી. એટલે ભારત દેશની અંદર દરેક જનતાવાસીઓને હું આહવાન કરું છું કે તમારો જ્યારે પણ વારો આવે ત્યારે અચૂક રસી મૂકાવો. દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશમાં બહુ જ ટૂંકા સમયમાં સ્વદેશી અને ડોક્ટરો, વૈજ્ઞાનિકો અને લેબોરેટરીએ બનાવેલી રસીનું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂઆત કર્યા પછી મોરબી જિલ્લામાં આ વેક્સિન લેવાની શરૂઆતના પ્રથમ મહેમાના એક વ્યક્તિ તરીકે આજે હું આપને જણાવું છું કે રસી લેવા માટે એક સામાન્ય ઇન્જેક્શન જેટલી પણ કોઈ દુખાવો થતો નથી, કોઈ તકલીફ થતી નથી અને આ રસીકરણથી આવનારા ભવિષ્યની અંદર સંપૂર્ણ દેશને કોરોના મુક્ત કરવામાં સૌ અગ્રેસર રહો. બધા પોતાનો જ્યારે જ્યારે વારો આવે ત્યારે કોરોના રસી આગ્રહથી મુકાવે તેવી બધાની હું પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું. અસ્તુ. આખા ભારતની અંદર 130 કરોડ દેશવાસીઓની જે અપેક્ષા હતી કે કોરોનાની રસી ક્યારે આવે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ, આ દેશના વૈજ્ઞાનિકો, ડોક્ટરો, બધાને તજજ્ઞોને કામે લગાડીને આત્મનિર્ભર ભારત જ્યારે કહી શકાય એવી ભારતની અંદર બનાવેલી રસીનું આજે ટીકાકરણ શરૂ કરવામાં આવેલ છે અને આજે ભારતની અંદર 3,600 સ્થળ ઉપર આજે વેક્સિન મૂકવાનું અભિયાન શરૂ કરવામાં આવેલ છે. એના ભાગરૂપે આજે મોરબી સિવિલ હોસ્પિટલની અંદર જ્યાં રસીકરણના ટીકાકરણના પહેલાં પ્રથમ જેને લાભાર્થી કહી શકાય એવા ડૉક્ટર ભાડે સાહેબે એમનું રસીકરણ કરાયું છે. એવા જ બીજા અમારા ડૉક્ટર સાહેબ વિજયભાઈ ગઢિયા સાહેબ એમનું પણ રસીકરણ કરવામાં આવ્યું છે. ખરા અર્થમાં એનો જે અભિપ્રાય છે કે આમાં ખાલી સામાન્ય ઇન્જેક્શન દે એટલી પણ તકલીફ પડતી નથી, તો તમામ લાભાર્થીઓએ જેમનો જ્યારે વારો હોય ત્યારે રસીકરણ કરાવવું જોઈએ અને જે કોરોનાને દેશવટો આપવા માટે નરેન્દ્રભાઈના અભિયાનમાં સહભાગી બનવા માટે આપ સૌને જોડાવવા મારી વિનંતી અને